नमस्कार, समय गुजरात साथ हूं परेश। समाचार शुरू करता पहला मुख्य समाचार पर एक नजर। पाटण जिलाना राशन डीलरो अनाज वितरण की कामगिरी करी शुरू। नवरात्रि की आठम ने अनुलक्षी अनाज वितरण नो कर्यो निर्णय। छठानोरथी पाटणना खेलैयाओ जमावी रंगत। युवादन साथे वृद्धों ने बाळकों मन मूकीने घूम्या। पाटणना मेहमदपुर गामे पारेवे वीर दादानी भराई पल्ली। અને હવે સમય ગુજરાતની સાથે પાટણ જિલ્લા ફેર પ્રાઇસ શોપ એસોસિએશન દ્વારા સરકારની વિતરણ વ્યવસ્થામાં પડી રહેલી મુશ્કેલીના પ્રશ્નોને લઈ ગત શનિવારે જિલ્લા મથકે આવેદનપત્ર આપી કાર્ડ ધારકોને અનાજ વિતરણ નહીં કરવાનો નિર્ણય લેતા ગરીબ અને બીપીએલ કાર્ડ ધારકોને માટે મુસીબત સર્જાઈ હતી। છેલ્લા ત્રણ દિવસથી સસ્તા અનાજની દુકાનો બંધ હતી, ત્યારે આજે ગાંધીનગરમાં રાજ્ય સરકાર સાથે બેઠક યોજાઈ હતી અને બીજી બાજુ સંચાલકોએ રેશન કાર્ડ પર અનાજ વિતરણની કામગીરી શરૂ કરી હતી। સસ્તા અનાજની દુકાનના સંચાલક અશ્વિન રાવળે જણાવ્યું હતું કે રાજ્યમાં એક બાજુ હડતાળનું એલાન ચાલુ છે, ત્યારે પાટણના રેશનિંગ દુકાનોના સંચાલકોએ નવરાત્રિની આઠમને અનુલક્ષી અનાજ વિતરણનો નિર્ણય કર્યો છે અને આજથી રાશન કાર્ડ ધારકોને અનાજ વિતરણ કરવામાં આવ્યું છે। બાર મહિનાના દિવાળીના તહેવારોને અનુલક્ષીને ઉપરના આગેવાનોને અમે નમ્ર વિનંતી કરી કે ભાઈ, અમારા ક્લાયન્ટો ધક્કા ખાય છે, તો ભલે હડતાળો ચાલુ રહી પણ થોડું વિતરણની છૂટછાટ આપો તો સારું। તો આગેવાને કીધું કે કોઈ વાંધો નહીં, તમે વિતરણ કરો તો આ સિટી પૂરતું અમે આ વિતરણ ચાલુ કરેલ છે। કેટલી દુકાનો ચાલુ છે આજે સિટીમાં? આજે લગભગ 15-16 દુકાનો ચાલુ છે। મારા ત્યાં લગભગ 400 ઉપરના ક્લાયન્ટો છે, એમાંથી 200-300 વ્યક્તિઓને બે દિવસમાં અમે વિતરણ કરેલ છે। શું શું આપો છો અત્યારે? અત્યારે હાલ મફતના ઘઉં ચોખાનું વિતરણ ચાલુ। ભક્તિ શક્તિ અને આરાધના એટલે નવરાત્રિ। પાટણ સ્થિત ભગિની સમાજ દ્વારા નવરાત્રિનું આયોજન હાથ ધરાયું છે, સાથે સાથે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે યુનિવર્સિટીના સ્મિતાબેન વ્યાસ દ્વારા પ્રાસંગિક પ્રવચન આપી સાંપ્રત સમસ્યા પર મનનીય પ્રવચન આપ્યું હતું અને જણાવ્યું હતું કે આજની સ્થિતિએ બાલિકાનું શોષણ થઈ રહ્યું છે, તે દુઃખદ છે। બાલિકાને શિક્ષણ અને ડિજિટલ જનરેશન પર કાયદાકીય સમજ આપી હતી। પાટણ કોર્ટના એડવોકેટ ઠક્કર સાહેબ દ્વારા પણ કાયદાકીય માહિતી આપી હતી। ભગિની સમાજના હેમાબેન મજબૂદાર, વાલીબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનું સંચાલન મનીષાબેન ઠક્કર દ્વારા કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભગિની સમાજના સહકર્મચારીઓએ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। કોરોનાની મહામારીને કારણે સરકાર દ્વારા પાર્ટી પ્લોટના ગરબાને પરમિશન ન અપાતા અને શેરી ગરબામાં ગરબાની ઘૂમ છે। પાટણ શહેરમાં મોલ્લાપોળો અને સોસાયટીમાં શેરી ગરબાની રંગતમાં ખેલૈયાઓ પાર્ટી પ્લોટની જેમ નાનકડા ગ્રુપ બનાવીને ત્રણ તાળીની સાથે ગરબે ઘૂમી રહ્યા છે, ત્યારે પાટણ અંબાજી નેળિયામાં આવેલી અંબાજીનગર સોસાયટીમાં નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે સોસાયટીના રહીશો, વડીલો, બાળકો અને મહિલાઓએ ગરબાની મજા માણી હતી। વિવિધ વેશભૂષામાં સજ્જ થઈને ગરબે ઘૂમ્યા હતા। ભારત માતા, પરી, ચંદ્રશેખર આઝાદ અને ભગતસિંહ જેવા પાત્રોમાં ગરબે ઘૂમવામાં લીન બન્યા હતા। જ્યારે પાટણ શહેરની મીરા દરવાજા પાસે આવેલ ભોલનાથ પાર્કમાં શક્તિ ભક્તિ અને આરાધનાનું પર્વ નવરાત્રિની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સોસાયટીના રહીશો સાથે સિનિયર સિટીઝનો જોડાયા હતા અને મા અંબાના ગરબે ઘૂમી ધન્યતા અનુભવી હતી। તમે
પાટણમાં છઠ્ઠા નોરતે ખેલૈયાઓની રંગત જામી છે ત્યારે યુવાધન સાથે વૃદ્ધો અને બાળકો મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા હતા. છેલ્લા 20 વર્ષથી નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે ત્યારે ચાલુ સાલે પણ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે. વિવિધ પોશાકોમાં સજ્જ બની એક તાલ લય સાથે ગરબાની રમઝટ જામી છે. સાથે સાથે અબાલ વૃદ્ધો અને બાળકોને પણ સોસાયટીના કોમન પ્લોટમાં ગરબે ઘૂમવાની મજા લીધી હતી. મહિલાઓએ માતાજીનો ગરબો માથે મૂકીને ગરબે ઘૂમાયા હતા. સોસાયટી વિભાગ 2માં આટલા 20 વર્ષથી અમે નવરાત્રીનું આયોજન કરીએ છીએ. આપણી બહેનો અને દીકરીઓ જે બહાર પાર્ટી પ્લોટમાં ન જાય એટલા માટે શેરી ગરબા આપણે સોસાયટીમાં રાખીએ, આપણી બહેન દીકરીઓ સચવાય એના માટે અમે નાસ્તાનું આયોજન, સાથે સાથે આ ઘડા લઈને ફરવાનું આયોજન, વેશભૂષાનું આયોજન, નાના બાળકો અથવા તો મોટાને ઇનામ વિતરણ એ બધા કાર્યક્રમો કરી અને રંગે ચંગે માતાજીનો અવસર થાય એવા પ્રયત્નો અમારા પાછલા 20 વર્ષથી કરી રહ્યા છીએ અને સતત ચાલુ છે. એમાં આખી સોસાયટીની બહેનો, દીકરીઓ, નાના મોટા ભાઈઓ બધા સહકાર આપી અને તન મનથી માતાજીના મંડપમાં આવી અને ગરબા રમી અને આનંદ કરી રહ્યા છે. દુનિયાના સૌથી મોટા નૃત્યોત્સવની ઉજવણી શહેરમાં રંગે ચંગે કરવામાં આવી રહી છે ત્યારે તેમાં સ્કૂલ કોલેજો પણ જોડાઈ છે. શહેરના ભદ્ર વિસ્તારમાં આવેલ કે ગર્લ્સ સ્કૂલમાં પર્વની ઉજવણી કરાઈ હતી જેમાં વિદ્યાર્થીનીઓએ સ્કૂલ સ્ટાફ વિવિધ ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈ ગયા. નવરાત્રી પર્વની ઉજવણી શહેરની સાથે સાથે ગામડાઓમાં પણ થઈ રહી છે ત્યારે પાટણ નજીક આવેલ અનાવાડામાં અંબાજી મંદિર ખાતે માતાજીના ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ગામના લોકો માતાજીના ગરબા રમીને માતાની આરાધના કરી હતી. અનાવાડા ખાતે આવેલ ખેજડીયા વીરદાદાની આસો માસના શુક્લ પક્ષમાં પલ્લી પરંપરાગત તેમજ શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે ભરવામાં આવે છે. અનાવાડાના ખેજડીયા વીરની પલ્લી મેળો આસો સુદ 5મના રોજ યોજાયો હતો. આ પલ્લીના દર્શન કરવા ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. પલ્લીના દર્શનાર્થી પાટણના જ નહીં પરંતુ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં દર્શનાર્થીઓનો ભારે ઘસારો જોવા મળ્યો હતો.
અને પલ્લીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. અનાવાડા ગામ મુકામે શ્રી સિદ્ધરિયા વિરદાદાના મંદિર ખાતે વર્ષોની પરંપરાગત મુજબ રાજાનો હવન યોજવામાં આવ્યો અને આ હવનમાં ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને હવનની પૂર્ણાહુતિ બાદ જે 5 દિવસના ઉપવાસ હોય છે તે ઉપવાસ પૂરા કરવામાં આવ્યા અને સાંજે ગામમાંથી દાદાની પલ્લી નીકળશે અને મંદિર ખાતે આવી અને દાદાની પલ્લી ભરવામાં આવશે અને આ હવનમાં ગામના અશ્વિનભાઈ પટેલ યજમાન પદે રહ્યા હતા. મેહુલ પટેલ, અનાવાડા. સમાચારનો સિલસિલો આમ જ યથાવત રહેશે. તે પહેલા રોકે એક નાનકડા બ્રેક માટે. મુઠ્ઠી મેં હવા કે ઝોંકે ખ્વાબો કી ઉડાને આંખો મેં, મુઠ્ઠી મેં હવા કે ઝોંકે ખ્વાબો કી ઉડાને. પાટણ શહેરની નંબર 1 સ્માર્ટ સ્કૂલ ઉડાન વિદ્યાલય. અદ્યતન સુવિધાઓ સાથે નવા સત્રમાં શરૂ થાય છે KG તથા ધોરણ 1-8 માટે. પાટણ શહેરથી સાવ નજીક પાટણ સિદ્ધપુર હાઈવે ઉપર રૂની ગામ નજીક પ્રવેશ માટે આજે જ સંપર્ક કરો. ઉડાન વિદ્યાલય જલારામ મંદિર પાસે સમય સવારે 8-12. મોબાઈલ નંબર 9846 42 866. ફેબ્રિક હાઉસ મોટા શહેરો સુધી લાંબા થવાની શી જરૂર જ્યારે પાટણમાં હોય ફેબ્રિક હાઉસ, જ્યાં આપને ડ્રેસ, ચણિયા ચોળી, શેરવાની, જબ્બાકોટી બનાવવા માટે અનેક રંગો તથા ભાથીગઢ ડિઝાઇનમાં ઉપલબ્ધ બ્રોકેટ, કોટન, સિલ્ક, શાર્ટિન, મશરૂ વગેરેમાં અઢળક પસંદગીની સુવિધા, સાથે સાથે મનમોહક ફેન્સી દુપટ્ટા, લેશ તેમજ ઇમિટેશન જ્વેલરીની અનેક વેરાયટી, અને હા, દરેક જાતના કાપડ ડાઈંગ કરી આપવામાં આવશે. તો કોઈ પણ પ્રકારનું કાપડ ખરીદતા પહેલા એકવાર અવશ્ય મુલાકાત લો. ફેબ્રિક હાઉસ, ગીવટા નાકા, મેઇન બજાર રોડ, પાટણ. मैं कब से कह रही थी ऐसे हैवी ड्यूटी काम के लिए किसी एक्सपर्ट को बुलाओ. हेलो जी, आपका मित्सुबिशी हैवी ड्यूटी एसी रेडी टू रोल जी. वैसे ये 1.5 टन का एसी इस लिविंग रूम के लिए काफी होगा. हैवी ड्यूटी कूलिंग जी, 1.5 टाइम्स ज्यादा एरिया की कवरेज जी. तो फिर तो बिल भी होगा. हैवी ड्यूटी जी नहीं, हैवी ड्यूटी सेविंग्स जी. इंडिया का फर्स्ट हैवी ड्यूटी हाइब्रिड एसी मित्सुबिशी हैवी ड्यूटी एसी विद लॉन्ग रीच एयरफ्लो एंड 3D कूलिंग. मित्सुबिशी हैवी ड्यूटी, लिव लाइफ हैवी ड्यूटी. क्या रंग जमाना, क्या धूम मचाना, अब तो हर कोई है प्रेम का दीवाना. ऊंचे लोगों की ऊंची पसंद, दिनेश, दिग्जाम, रेमंड, शियाराम, रीड एंड टेलर, बीमल और आइकॉन के साथ स्टैंडर्ड मिलों के कपड़ों का अद्भुत खजाना. प्रेम सिलेक्शन, तिरुपति प्लाजा, वेराई चकला, पाटन. रिया इलेक्ट्रॉनिक्स जमा तद्दन व्याजबी भावे दुनिया की ख्यातनाम कंपनियों विविध इलेक्ट्रॉनिक्स उपकरणों जेवा के LCD, LED, 3D TV, AC, એર કુલર, ઘરઘંટી, વોશિંગ મશીન, ફ્રીજ મળશે. કોઈ પણ વસ્તુ ખરીદતા પહેલા ભાવની ખાતરી કરવા વિનંતી. રિયા ઇલેક્ટ્રોનિક્સ, A55 કિલાચંદ શોપિંગ સેન્ટર, પાટણ. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. પાટણ નજીક આવેલા પારેવા વીરદાદા દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરતા બિરાજમાન છે. પારેવા વીરદાદાના મંદિર પરિસર ખાતે આસો સુદ 5મના દિવસે મેમદપુર ગામેથી ઢોલ નગારા મસાલ સાથે પારેવા વીરદાદાની પલ્લી લાવવામાં આવે છે.
અને દાદાના મંદિરે પલ્લીનો નિવેદ ધરવામાં આવે છે। નવરાત્રીની આસો સુદ પાંચમનું ખૂબ જ મોટું મહત્વ રહેલું છે। આસો સુદ પાંચમના દિવસે સવારથી જ ભક્તોની દર્શન માટે ભીડ જામે છે અને દરેક ભક્તો દાદાના દર્શન કરી પોતાની જાતને ભાગ્યશાળી માને છે। મંદિર ખુલ્લું રહેશે અને ભક્તોની ખૂબ ભીડ ભરાય છે। દાદા ખૂબ ખર્ચો આપે છે, દાદા લાખો કામ કરે છે અને બધાની મનોકામના પૂર્ણ કરે છે। એવા મેબતપુર ગામે આવેલું પારિવારિક ધામ દાદા દરેકની મનોકામના પૂર્ણ કરે। મેબતપુર ગામેથી વાસ્તે ગાજતે મસાલ તથા ઢોલ નગારા સાથે ગ્રામજનો માથે પલ્લી લઈ દાદાના દ્વારે આવે છે અને આ પલ્લીના દર્શનનો લાભ ક્યાંય દૂરથી લોકો લેવા માટે આવે છે। પારેવા વીરદાદાની પાંચમનો ખૂબ મોટો મહિમા રહેલો છે। પારેવા વીરદાદાની જે ભક્તો પાંચમ ભરે છે તેઓની દરેક મનોકામના દાદા પૂર્ણ કરે છે। પાટણના 18 વર્ણના લોકો આસો સુદ પાંચમની પલ્લીના દર્શન કરી ભાગ્યશાળી બને છે। મંદિર પરિસર ખાતે ટ્રસ્ટીગણ દ્વારા દર્શનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી। લગભગ 1000 ઉપર માણસો અહીંયા દર્શનાર્થીઓ આવે છે। દરેકનું કામ થાય છે, ઢોળ વાગે નગારો વાગે 24 કલાક સવારથી કે રાતના 12 વાગે સુધી પબ્લિક આવે છે અને દરેકનું કામ થાય છે। દરેકને વીર મહારાજ ઉપર શ્રદ્ધા બેઠેલી છે અને કોઈ પણ માણસ અહીંયાથી આવેલું નિરાશ ગયું નથી અને જશે નહીં એવું આ વીર મહારાજ તરફથી હું આશીર્વાદ આપું છું। અમને મજા કહું છું। ડ્રગ્સના મામલે હાલ તો ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી લઈને સમગ્ર ભારતમાં મામલો બિસક્યો છે। તે હિંમતનગર પાસે ગેરકાયદેસર રીતે મેફેડ્રોનનો 34 લાખથી વધુનો જથ્થો ઝડપાતા સાબરકાંઠા જિલ્લા પોલીસ પણ હરકતમાં આવી ગઈ છે। હાલમાં બોલિવૂડના કિંગ ખાનનો પુત્રને વિવિધ પ્રકારની તપાસનો દોર જામ્યો છે અને અનેક લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે। ત્યારે ગત સાંજે હિંમતનગરના સાબરડેરી પીપલોદી પાસે હ્યુન્ડાઈના શોરૂમ આગળ એક બાઇક ચાલકની બાતમી મળી હતી અને એ બાતમીને આધારે પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો। જે અનુસંધાને આરોપી પાસેથી 3,48,600 ગ્રામ કિંમતનો 3,48,600 મેગડ્રોન એટલે કે એમડીનો જથ્થો સ્પેશિયલ ઓપરેશન દ્વારા જપ્ત કરવામાં આવ્યો હતો। તો આરોપી પાસેથી મુદ્દામાલ, રોકડ રકમ અને બાઇક સહિતનો 35,84,100 રૂપિયાનો મુદ્દામાલ પોલીસે જપ્ત કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે। હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક મેફેડ્રોન ડ્રગના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે। એમાં SOGના જે સ્ટાફ છે એમને બાતમી મળી હતી કે મોતીપુરા સર્કલથી અમદાવાદ સુધી એક માણસ બાઇક ઉપર આવે છે અને એની પાસે ડ્રગ્સ છે। તો એ બાબતે ત્યાં SOGના સ્ટાફ દ્વારા વોચ ગોઠવવામાં આવી અને એને જે મુદ્દામાલ છે મેફેડ્રોન એટલે કે MD ડ્રગ સાથે એમાં કુલ 348.600 ગ્રામ જેની કિંમત છે 34,86,000 એ મુદ્દામાલની ડ્રગ્સ એમના પાસેથી મળી આવી જેના ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને જે આરોપી છે રિશાદ ખાન પઠાન એને પૂછપરછ કરતાં એ જે ડ્રગ્સ છે એ ઇરફાન ખાન પઠાન જે હિંમતનગરના રહેવાસી છે એને પાસેથી લઈને આવ્યા હતા અને કોઈ અમદાવાદથી માણસ આવતા હશે એને એ ડ્રગ્સ આપવાની હતી એ બાબતમાં એને પૂછપરછ દરમિયાન જણાવ્યું છે અને પોલીસ દ્વારા એ ગુનો દાખલ કરવામાં આવ્યા છે। કેટલા સામે ગુનો છે સાહેબના, કેટલા પકડાયા? આમાં 2 માણસો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યા છે જેમાં ઇરશાદ ખાન પઠાન છે જેની ધરપકડ કરવામાં આવી છે અને જે જ્યાંથી લાવ્યા હતા એ ઇરફાન ખાન પઠાન એની ધરપકડ કરવા અત્યારે બાકી છે। ડ્રગ્સ ક્યાંથી આ એમડી ડ્રગ્સ ક્યાંથી આવતું છે? જે આરોપી છે એને કીધું છે કે જે ઇરફાન ખાન પઠાન છે એ ડ્રગ્સ એમને લઈને આપતા હતા અને એ બાબતે અત્યારે તપાસ ચાલુ છે અને અમદાવાદમાં કોઈ માણસ એ આવીને અહીંયાથી લઈ જતા હતા એ અત્યારે એને ખૂબ ભૂલ્યું છે। આમ તો માદક પદાર્થને લઈને ઠેર ઠેર તપાસો શરૂ કરવામાં આવી છે ત્યારે પોલીસે પણ હાલ તો આરોપીની અટકાયત કરી આ મુદ્દામાલ ક્યાં વેચવાનો હતો અને ક્યાંથી લવાતો હતો તે તમામ દિશાઓમાં તપાસ હાથ ધરી છે। સાબરકાંઠાના ઈડરથી ઇન્દ્રનગર સોસાયટીમાં મા જગદંબાની સામૂહિક આરતી કરવામાં આવી હતી। જય અંબે માઈ મંડળ ઇન્દ્રનગર દ્વારા છેલ્લા 10 વર્ષથી નવરાત્રીની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે શુકન 1 સોસાયટીમાં પ્રસંગ 2 સોસાયટી રાધે બંગલોઝ અને RK બંગલોઝના સહયોગથી
નવરાત્રીનું સફળ આયોજન કરવામાં આવી રહ્યું છે અને અહીં તમામ સમાજોના લોકો હળીમળીને નવરાત્રીના 9 દિવસ માટે માં જગદંબાની ભક્તિભાવથી સેવા અર્ચના કરતા હોય છે। ત્યારે આજે તમામ ભાઈઓ અને બહેનો સામૂહિક આરતી ઉતારી મને આશીર્વાદ મેળવ્યા હતા અને ધન્યતા અનુભવી હતી। વડાલી માર્કેટયાર્ડમાં આજે ચેરમેન અને વાઇસ ચેરમેનની બિનહરીફ વરણી જિલ્લા રજિસ્ટ્રારની હાજરીમાં સંપન્ન થઈ હતી। માર્કેટયાર્ડમાં એક માસ પહેલા 15 ડિરેક્ટરોની ચૂંટણી થઈ હતી, ત્યારે આજે જિલ્લા રજિસ્ટ્રારની હાજરીમાં ચેરમેન તરીકે વિજયભાઈ પટેલની બિનહરીફ વરણી કરવામાં આવી હતી, જ્યારે વાઇસ ચેરમેન તરીકે ચંદુભાઈ પટેલની સત્તાવાર જાહેરાત કરાઈ હતી। ત્યારે તે સમયે ઉપસ્થિત તમામ લોકોએ વિજયભાઈની વરણીને આવકારી હતી, તેમજ ચૂંટણી સમયે ચૂંટાયેલા તમામ સભ્યો ઉપરાંત માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન જયંતિભાઈ પટેલ, સાબરકાંઠા બેંકના ડિરેક્ટર અરવિંદભાઈ પટેલ, કિસાન સંઘના ઈશ્વરભાઈ પટેલ, તાલુકા સંઘના ચેરમેન પ્રવીણભાઈ પટેલ, વેપારી આગેવાન જનકભાઈ પટેલ, માર્કેટયાર્ડના ડિરેક્ટર અને ભંડવાલ ગામના સરપંચ નરેશભાઈ પટેલ, ભાજપના આગેવાનો, તમામ ડિરેક્ટરો અને સમર્થકો હાજર રહ્યા હતા। વિજયભાઈ પટેલને ચેરમેન જાહેર થતાં તમામ લોકો શુભેચ્છાઓ આપવા માટે માર્કેટયાર્ડ ખાતે દોડી આવ્યા હતા। કેશોદ તાલુકાના કણેરીના વતની અને પેરા મિલિટરી ફોર્સમાં ફરજ બજાવતા યુવાનું શનિવારે માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું। તેમના પાર્થિવ દેહને આસામથી અમદાવાદ અને ત્યાંથી વતન લાવવામાં આવ્યો હતો। કેશોદ તાલુકાના કણેરી ગામના મહેશભાઈ લાખાભાઈ મક્કા 10 વર્ષથી સશસ્ત્ર સીમા બલમાં આસામમાં ગોસાઈવાવ ખાતે ફરજ બજાવી રહ્યા હતા અને તેઓ ફરજ દરમિયાન બેંકના કામે જઈ રહ્યા હતા, ત્યારે માર્ગ અકસ્માત થતાં તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું। તેમના પાર્થિવ દેહને સવારે કણેરી લાવવામાં આવ્યો હતો। પાર્થિવ દેહ કેશોદના જાહેર માર્ગ પરથી પસાર થતા લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને વંદે માતરમ, ભારત માતા કે જયના નારા લગાવ્યા હતા। ગાર્ડ ઓફ ઓનર સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે। ઘટનાને પગલે ક્ષત્રિય મૈયા દરબાર સમાજમાં શોક છવાયો છે। સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર પર ફરી એક નજર। પાટણ જિલ્લાના રાશન ડીલરોએ અનાજ વિતરણની કામગીરી કરી શરૂ। નવરાત્રીની આઠમને અનુલક્ષી અનાજ વિતરણનો કર્યો નિર્ણય। છઠ્ઠા નોરતે પાટણના ખેલૈયાઓએ જમાવી રંગત। યુવાધન સાથે વૃદ્ધોને બાળકો મન મૂકીને ઘૂમ્યા। પાટણના મહેમદપુર ગામે પારીવે વીર દાદાની ભરાઈ પલ્લી। આ સાથે જ આજનું સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ છીએ। રજા આપશો, નમસ્કાર।